પાસેથી યુનુસ આખરી બે શાર્પશૂટર્સની સાપુતારાથી ધરપકડ કરવામાં આવી છે. કેવી રીતે તેઓ સુધી પોલીસ પહોંચી અને કઈ રીતે આ કાર્યવાહી હવે આગળ વધશે કાયદાકીય રીતે? યુનુસ. ચિત્ર, જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર તથા કરાવનારની પહેલા દિવસથી જ અલગ અલગ જે ટીમો તપાસ કરી રહી હતી, રાજ્યના અલગ અલગ વિસ્તારો તથા દેશના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે આ પુણેના બે જે શાર્પશૂટર છે તેઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ તથા જે સીઆઈડી ક્રાઇમની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તેઓએ દેશભરમાં તપાસ કરી હતી. તે દરમિયાન શશિકાંત કાંબલે અને અશરફ શેખ કે જે પુણેના છે બંને રહેવાસી અને તેઓએ સોપારી લઈને હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. તેઓનો ફોટોગ્રાફ સહિતની જે વિગતો છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તથા દેશભરમાં મોકલવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે માહિતી મળી હતી કે આજે બંને શાર્પશૂટર છે તેઓ ડાંગના સાપુતારામાં ફરી રહ્યા છે, જેને આધારે સૌપ્રથમ જે સ્થાનિક પોલીસ છે તેઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી હતી. બાદમાં સ્પષ્ટ થયું હતું કે તે સાપુતારાના સ્વાગત સર્કલ નજીક ફરી રહ્યા છે. આ બંનેની જે ચહેરાનું વર્ણન હતું તે ચહેરાના વર્ણનના આધારે સૌપ્રથમ સ્થાનિક પોલીસ ટીમે કન્ફર્મ કર્યું હતું કે આ એ બંને એ જ શૂટર છે કે જેઓ જયંતિ ભાનુ શાળીની હત્યા કરી હતી અને ત્યારબાદ આ જે બે શખ્સો છે તેઓની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સાથે જે આ બંનેની તપાસ કરી રહી હતી દક્ષિણ ગુજરાતમાં જે ટીમો હતી રેલવે પોલીસ તથા એટીએસની ટીમો તે બંને ત્યાં સાંજે 6:30 વાગ્યાના સુમારે પહોંચી હતી અને ત્યારબાદ ચહેરાનું જે વર્ણન હતું અને અગાઉથી તેઓ પાસે જે ફોટોગ્રાફ સહિતની વિગતો હતી તેના આધારે કન્ફર્મ થયા બાદ બંનેને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સીધા સાબરમતી સ્થિત જે રેલવે પોલીસની એસપીની ઓફિસ છે તે કચેરી લાવવામાં આવ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એ જ સાબરમતીની પશ્ચિમ રેલવે એસપીની ઓફિસ છે કે જ્યાં આ બંને શૂટરને રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી રેલવે પોલીસના સિનિયર અધિકારીઓ દ્વારા અને આ જે તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવેલી છે તેઓ દ્વારા સતત તેઓની પૂછપરછ કરવામાં આવી છે કે હત્યા કોના ઇશારે કરવામાં આવી છે, કોના દ્વારા સોપારી આપવામાં આવી હતી અને સમગ્ર હત્યાનો પ્લાન કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધી આ જે પશ્ચિમ રેલવેની ઓફિસ હતી ત્યાં કોઈપણ જાતની સુરક્ષા નહોતી રહેતી, જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય કે અંદરનો પ્રવેશ દ્વાર હોય સામાન્ય વ્યક્તિ અવર જવર કરતી હતી, પરંતુ આ બંને શાર્પશૂટરને લાવવા બાદ અહીં સુરક્ષા વધારી દેવામાં આવેલી છે અને જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બંનેની પૂછપરછ દરમિયાન જે મહત્વની બાબતોનો ખુલાસો થઈ રહ્યો છે તે તમામ બાબતો અંગે રેલવે એન્ડ ક્રાઇમના ડીજી આશીષ ભાટિયા દ્વારા આજે સાંજે 5:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેમાં વિધિવત રીતે આ તમામ બાબતો ઉપરથી ખુલાસો કરવામાં આવશે કે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જે માજી ધારાસભ્ય છબીલ પટેલ દ્વારા આ સોપારી આપવામાં આવી છે, સાથે જ મનીષાનો શું રોલ છે અને અન્ય જે મનીષાની નજીકની એક વ્યક્તિ જે ભાવ સુરેશ ભાવ છે અને તે પણ શાર્પશૂટર કહેવામાં આવે છે તેનો કેટલો રોલ છે, આ તમામ બાબતો અંગે ટૂંક સમયમાં જ ખુલાસો થશે અને કોની કયા પ્રકારની ભૂમિકા છે તેની ઉપરથી પણ પડદો ઉઠી શકે છે. બિલકુલ, આભાર યુનુસ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે પત્રકાર પરિષદ કરીને જે પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે તે અંગે પોલીસ તરફથી એક નિવેદન જારી કરવામાં આવશે. પરંતુ આપણે જણાવી દઈએ કે જે બે શાર્પશૂટરોને સોપારી આપવામાં આવી હતી તેમની સાપુતારાથી ધરપકડ કરવામાં આવી છે. હવે સવાલ એ થઈ રહ્યા છે કે આખરે છબીલ પટેલનો કેટલો રોલ હતો, મનીષા નામની જે મહિલા હતી તેનો કેટલો રોલ હતો જયંતિ ભાનુશાળીની હત્યા મામલે, તેને લઈને આ બંને શાર્પશૂટર્સની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ અંગે પોલીસ તરફથી આધિકારિક જાણકારી આગામી કલાકોમાં આપવામાં આવશે.